જય ભીમ જય ભારત આજે તેરમી એપ્રિલની સંધ્યા છે અને આવતીકાલે ચૌદમી એપ્રિલ છે બાબા સાહેબનો જન્મદિવસ છે અને આપણે બધાએ પોતપોતાના ઘરે જેટલી પણ ધામધૂમથી ઉજવી શકતા હોય ઉજવવાનું ઘરની બહાર નીકળવાનું નહીં જે સાચા આંબેડકરવાદી હોય બાબા સાહેબને માનતા હોય એ લોકો કાલે કાયદાનું પાલન કરશે મને જે લોકો અહમ પોષવા માટે પોતાની જાતના આંબેડકરવાદી બતાવતા હોય દલિત નેતા બતાવતા હોય એ કાલે સાહેબનો ફુલહાર કરવા બહાર જશે પોલીસ સાથે ઘર્ષણ કરશે એક્સ ઝેડ નાટકો કરશે બરાબર તો આજના વિષય ઉપર આપણે આવીએ આજનો વિષય જ આપણે એકચ્યુઅલી બે વિષય ઉપર વાત કરવાની હતી પણ સમયના અભાવે આપણે એ ફક્ત એક જ વિષય ઉપર વાત કરીશું અને એ વિષય છે કે ગવર્મેન્ટ એમ્પ્લોય સરકારની ટીકા કરી શકે કે કેમ આપણે એના ઉપર આજે વાત કરવાના છીએ બરાબર હું થોડાક મિત્રોને ઇન્વાઇટ કરી લઉં તમારે પણ વિડીયો શેર કરો તો શેર કરી લેજો એટલે બીજા લોકો પણ જોડાઈ શકે અને જાણી શકે કે શું સરકારની ટીકા થાય અને થાય તો કઈ હદ સુધી થાય કાયદામાં શું જોગવાઈ છે બરાબર બંધારણમાં શું જોગવાઈ છે અને આપણે કેટલું કરી શકીએ કેટલું ના કરી શકીએ આપણે એના ઉપર વાત કરીશું બેઝિકલી હું તો નાનપણથી જે સરકારી કર્મચારીઓને કામ કરતા જોયા છે મેં શિક્ષકોથી જ મને શિક્ષકોનો સંપર્કમાં હું વધારે આવ્યો છું અને એના લીધે જ સરકારી કર્મચારીઓ પ્રત્યે નફરત થઈ ગઈ છે પછી તો બેંકના કર્મચારીઓ પણ જોયા સરકારી કચેરીમાં વિભાગોમાં બધા ધક્કા બી ખાધા તમે લોકો બી ખાધા હશે એટલે મોટે ભાગે હું પ્રિફર નહીં કરતો કે સરકારી કર્મચારીઓના પ્રશ્નોમાં કઈ રસ લઈએ કે એમના ઉપર વાત કરીએ પણ અત્યારે જે સરકાર સરકારી કર્મચારીઓને નોટિસ મળી છે મારા ધ્યાનમાં જે ત્રણ કેસ આવ્યા છે એક જેટકોનો છે એક ઉત્તર ગુજરાતનો છે અને એક આ બાજુ કદાચ લીંબડી સાઈડનો છે સોરી ચોટીલાનો તો ત્રણ કેસ મારા ધ્યાનમાં આવ્યા છે અને ત્રણ એવા જ કર્મચારીઓ છે કે જે સરકાર વિરુદ્ધ ટીકા ટિપ્પણી કરતા હતા પોતાને મળેલા અધિકારનો પૂરેપૂરો ઉપયોગ કરતા હતા એટલા માટે થઈને આપણે આજે આ વિડીયો કરી રહ્યા છીએ કે આ ઇન્ફોર્મેશન જો બીજો કોઈ ભાવ સરકારી કર્મચારી હોય અને એની હિંમત ના તૂટે અને એને સાચી માહિતી મળી રહે અને એ પણ પોતાના દાયરાની અંદર સરકારની ટીકા ટિપ્પણી કરે એના માટે થઈને આજનો આપણે વિડીયો કરીએ છીએ બરાબર તો સૌથી પહેલાં છે ને આપણે એના ઉપર જઈએ કે કાયદો શું કહે છે બરાબર

સાથે સાથે લિંકનો પણ પ્રયત્ન કરીએ જો આપી શકાય મારાથી તો પીઆઈ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન કરીને આપણી વેબસાઇટ છે એની સરકારની એના ઉપર છે તો હા તમને મેં લિંક આપી બરાબર એ લિંક પણ તમે ઓપન કરીને પછી જોઈ શકશો આવતીકાલ વિશે પણ થોડી હા છેલ્લે આપણે આવતીકાલ વિશે પણ વાત કરીશું સંજય પરમાર કહે છે ભારતના કોઈપણ નાગરિકને હક છે કે સરકારની ટીકા કરી શકે તો સરકારે જે આ પરિપત્ર બહાર પાડ્યો હતો પચીસ જુલાઈ બે હજાર ઓગણીસનો છે પીઆઈબી દિલ્હી મિનિસ્ટ્રી ઓફ પર્સનલ પબ્લિક ગ્રેવિયન્સ એન્ડ પેન્શન્સ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ટુ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એની લિંક મેં તમને આપી છે એ લિંક પણ તમે डाउनलोड करीन જોઈ શકતો હું फटाफट વાંચી જાઉં છું પછી આપણે તેના પર થોડી ચર્ચા કરીએ ઇટ ઇઝ મેન્શનડ ધેટ એઝ પર રૂલ 8 ઓફ સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ કમ્સ બકન્ડક્ટ રૂલ્સ 1964 નો ગવર્નમેન્ટ સર્વન્ટ શેલ એસેપ્ટ વિથ ધ પ્રીવિયસ સેક્શન ઓફ ધ ગવર્નમેન્ટ ઓન હોલી ઓર ઇન પાર્ટ ઓર કન્ડક્ટ ઓર પાર્ટિસિપેટ ઇન ધ એડિટિંગ ઓર મેનેજમેન્ટ ઓફ એની ન્યૂઝપેપર ઓર અધર પીરિયડિક પબ્લિકેશન और इलेक्ट्रॉनिक इन पब्लिक मीडिया એટલે જેટલા પણ મીડિયા માધ્યમો છે એની અંદર પાર્શિયલી કે હોલી એટલે પૂરેપૂરી રીતે એ ભાગ ના લઈ શકે પોતાનું છાપું ન્યૂઝપેપર મેગેઝિન એ બધું ના કાઢી શકે ફર્ધર રૂલ 9 ઓફ ગવર્નમેન્ટ સર્વન્ટ શાલ મેક એની સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ ઓર ઓપિનિયન ઇન એની ફોર્મ ઓફ કમ્યુનિકેશન વિચ હેઝ ધ अफेक्ट ઓફ એન એડવર્સ ક્રિટિસિઝમ ઓફ એની કરન્ટ ઓર રીસેન્ટ પોલિસી

કે સરકાર ત્રણ જગ્યાએ ના પાડે ના પાડે છે બરાબર તો કઈ ત્રણ જગ્યાએ ના પાડે છે કે ભાઈ સરકારની કોઈ કરંટ પોલિસી હોય બરાબર કરંટ રિસન્ટ પોલિસી હોય એની બાબતે કોઈ પણ ઓફિશિયલે કંઈ બોલવું નહીં બીજું છે કે એવી કંઈ સ્ટેટમેન્ટ ના આપવું કે જેનાથી સ્ટેટ અને સેન્ટરના સંબંધો ખરાબ થાય અફેક્ટ કરે ત્રીજું છે કે

एजिटेशन करव बोलव हो तो एक्सप्रेस करने की छूट आपस इन्फॉर्मेशन वॉज प्रोवाइडेड बाय द यूनियन मिनिस्टर ऑफ स्टेट इंडिपेन्डेंट चार्ज डेवलपमेंट ऑफ नॉर्थ ईस्टर्न रिजियन एमओ एस एल पीएमओ पर्सनल पब्लिक ग्रेविएंस एंड पेंशंस एटोमिक एनर्जी एंड स्पेस डॉक्टर जितेंद्र सिंह इन रिटर्न रिप्लाय टू टू हस क्वेश्चन इन राज्यसभा ટુડે બરાબર આ એક સરકાર તરફથી આ ચોપડ છે કે સરકારી કર્મચારી નહીં બોલવું આ સિવાય પણ સરકાર રાજ્ય સરકારો પોતાની રીતે રૂલ એડ કરતા હોય કે તમારે સરકાર વિરુદ્ધ નહીં બોલવું સરકારની ટીકા નહીં કરવી હમણાં જે આવ્યું છે એ એવું જ આવ્યું છે કે ભાઈ સરકારની આ લોકોએ ટીકા કરી હતી સોશિયલ મીડિયામાં અને ત્રણ જણાને નોટિસો ફટકારી છે જવાબ આપવા માટે પણ એવું ના થઈ શકે એમાં બે વસ્તુ છે આ બહુ ખાસ સમજવા જેવું છે બરાબર એટલે કોઈ એવું ના સમજે કશું ભાઈ ખાલી ઉપસાવી રહ્યા છે એક કે તમે સરકારની પોલિસીની ટીકા કરી શકો સરકાર આ ખોટું કરી રહી છે એના બદલે આ સારું કરવું જોઈતું તું ફલાણું કરવું જોઈએ ઢીંગણું કરવું જોઈતું બરાબર પણ સદંતર વલગર ભાષા તમે ના વાપરી શકો તમે કાર્ટૂન કે જે એટલે કાર્ટૂન બી બનાવવાની છૂટ છે પણ જેવા તેવા વલગર કાર્ટૂન બરાબર કોઈનું માનહાનિ થાય એવા કાર્ટૂન મતલબ સમજો કે બ્લાઉઝ પહેરીને તમે કોઈ પીએમ સીએમ કે મંત્રીને બતાવી દીધો તો એ ખોટું પડે તો સરકારી કર્મચારી તરીકે તમે આ બધી વસ્તુઓ તો ના જ કરી શકો તમે તમારો વિરોધ દર્શાવી શકો એ છે એ ક્યાં છે એ પણ હું તમને કહું છું અને તમે ટીકા ટીક પણ કરી શકો પોલિસીમાં કહી શકો જેમ કે અત્યારે શિક્ષકોને પેલું સાડી ચારસો ગ્રામ આઈ થિંક લગભગ સાડી ચારસો ગ્રામ જ છે અનાજ આપવા માટે મોકલ્યા છે અને ચાર પાંચ રૂપિયા એમનો ખાવાનું પકાવવાનો ચાર્જ એ પણ એમને આપવાના એવું કંઈક મારા દીધ સાંભળવામાં આવ્યું હતું બરાબર આજે તો કંઈક પૈસામાં વાત હતી કોઈક જણે મને પૈસામાં કીધું હતું કે ભાઈ આટલા પૈસા એમને કંઈક પૈસા આવો રૂપિયા નહીં પૈસા તો આવી બાબતોની આવું કામ જ્યારે સોંપેલું હોય ને એ લોકો જ્યારે જોવે તો ઓબ્વિયસલી ટીકા કરે કે સરકાર શું ફાલતુગીરી કરી રહી છે આપણા અનાજ સડેલું આવ્યું બરાબર અને આ લોકોએ જોયું કે ભાઈ કેવું સરકાર અનાજ સડેલું આપે છે અત્યારે પૂરતા પ્રમાણમાં ટેસ્ટ નહીં થતા આખા દેશની અંદર લગભગ બાર પંદર લાખ લોકો બહારથી આવ્યા છે અને આજ સુધી એટલે સમજો કે કાલે ચૌદમી તારીખ જે લોકડાઉનનો પહેલો પીરિયડ હતો એ કાલે કમ્પ્લીટ થાય છે બરાબર આપણે બાવીસમી તારીખથી ઘરમાં બેઠા છીએ એટલે ચૌદ ને પેલા દસ એટલે ચોવીસ દિવસથી આપણે ઘરમાં બેઠા ત્રણ અઠવાડિયા અને સરકારે આ ચોવીસ દિવસમાં પેલા જે બાર લાખ લોકો બહારથી આવ્યા બારથી પંદર લાખ લોકો એમના પણ હજુ સુધી ટેસ્ટ નહીં કર્યા તો જે ઓફિશિયલ્સ હોય જે અધિકારી હોય એ તો જોવે છે આપણને તો દૂર છીએ આપણે ઘરમાં બેઠા છીએ તો આપણને કદાચ ઓછી ખબર પડે પણ એ લોકો તો બધું જોઈ રહ્યા છે તો એ લોકો ટીકા કરી શકે તો સરકાર આપણે એ એક સભ્ય ભાષા હોવી જોઈએ તમે ભાષાની અંદર વાંધો કાઢીને એ લોકો કરી દેશે કે તમને હટાઈ શકે પણ ટીકા કરવાની બાબતમાં તમને હટાઈ ના શકે એનું કારણ એ છે કે આપણે બધા ભારતના નાગરિકો છીએ બરાબર સરકારી કર્મચારી તો ખરા પણ એના પહેલાં ભારતના નાગરિકો છીએ અને ભારતના નાગરિક તરીકે વાણી સ્વતંત્રતાનો હક અધિકાર મળ્યો છે બરાબર હવે એને ઇન્ટરપ્રિટ કઈ રીતે કરે છે વકીલ છે કે હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે કે સરકારમાં બેઠેલા ઓફિશિયલ્સ છે અને તમે છો આપણે છીએ નાગરિક તરીકે તો આપણે એને ઇન્ટરપ્રેટ કઈ રીતે કરીએ છીએ એના પર ડિપેન્ડ કરે છે આ જે જજ છે અને વકીલો છે બરાબર સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના એ કોઈ ભગવાન નહીં એ કોઈ ઈશ્વર નહીં એમણે કીધું એટલે ફાઇનલ એનાથી ઉપર કશું થાય જ નહીં એવું નહીં હતું બેઝિકલી એવું હોય છે કે બંધારણ લખાઈ ગયું છે ને બંધારણ પ્રમાણે દેશ ચલાવવાનો છે એના પ્રમાણે બંધારણમાં જે અનુચ્છેદ લખાયા કલમો લખાઈ એ પ્રમાણે કાયદા બને અને એ કાયદા થ્રુ આપણું રક્ષણ થાય કે આપણને જે ફેસિલિટીઝ પૂરી પાડવાની હોય એ પૂરી પડાય બરાબર પણ એ કાયદા બનાવવા માટે બંધારણની કલમોનો કેવો ઇન્ટરપ્રિટેશન થાય છે બરાબર એને કેવી રીતે સમજવામાં આવે છે જેમ કે હું એક સમજાવું તમને કે એ એલઆરટીનો પરિપત્ર જ લઈ લો કે એક આઠ બે હજાર અઢારનો પરિપત્ર છે બરાબર એની અંદર એમણે એવું કીધું કે મહિલાઓને તેત્રીસ ટકા અનામત હવે એકચ્યુઅલી બધાને એવું થયું કે મહિલાઓને તેત્રીસ ટકા આપ્યું મહિલાઓને એવું થયું તેત્રીસ ટકા આપ્યું પણ મેં એનું ઇન્ટરપ્રિટેશન એવું કર્યું કે પુરુષોને સિક્સટી સેવન પર્સન્ટ અનામત આપી દીધી અને મહિલાઓને તેત્રીસ ટકા આપી દીધી અને જો સાચું તો બે છે મહિલાઓને તેત્રીસ ટકા આપી દીધી છે અને પુરુષોને પણ સિક્સ્ટી સેવન પર્સન્ટ આપી દીધી છે પેલું પુરુષોનું સિક્સટી સેવન જોયું તો તમને અન્યાય ખબર પડે કે ભાઈ હા અમારી સાથે અન્યાય થયો અને તેત્રીસ ટકા જુઓ હો અમારી જોડે પહેલાં અનામત જ નથી અને હવે સરકારે તેત્રીસ ટકા આપી પણ એકચ્યુઅલી તમને જે તમારા એટલીસ્ટ પચાસ ટકા જે મળવી જોઈતી હતી એના બદલે તેત્રીસ ટકામાં ફીટ કરી દીધી અને હવે તો છોકરીઓ સ્ત્રીઓ એટલી કમ્પિટ કરે છે કે ના પૂછો વાત મેં માર્ચનું જે યોજના લીધું હતું તો યોજનાની અંદર જે સરકારના જ પોતાના આંકડા છે કે એજ્યુકેશનમાં છોકરીઓનું પ્રમાણ વધારે છે છોકરાઓ કરતાં એટલે ઓબ્વિયસલી નોકરી અંદર પણ છોકરીઓ વધારે જ આવે મૂળ મુદ્દા પર આવીએ કે કાયદાનું બરાબર કલમોનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે તમે કરો છો એના પર ડિપેન્ડ કરે છે જેમ કે હું ખરો ને હું ક્યારેય પણ બંધારણ જ્યારે પણ કોઈ કાયદાની વાત નીકળે કે કોઈ અનુચ્છેદની વાત નીકળે તો હું પહેલાં એની જે મૂળ ભાવના ખરીને એના પર જોઉં છું કાયદા લખવાનો કોઈનો શોખ નહીં હોતો નિયમો બનાવવાનો કોઈનો શોખ નહીં હતો અને નિયમો તો એવું છે ને કે તમે જેટલા બનાવો ને એટલા ઓછા પડે બરાબર એમાં તમે શરૂઆત એક ભારત તમે ગ્રુપ જો શરૂઆતનું ગ્રુપ જો એના રૂલ્સ વાંચજો તો રૂલ્સ આઠ દસ લખ્યા છે સૌથી નીચે લીટી મેં લખેલી છે અને એ જ આપણા બંધારણનો હાર્થ છે કે નિયમો તો તમે જેટલા બનાવો ને એટલા ઓછા પડે કાયદા તમે જેટલા બનાવો ઓછા પડે પણ તમે જો એનો મતલબ સમજી જાઓ એનો હાર્દ સમજી જાઓ જેમ કે અમારું સંગઠન છે તો એક ભારત સંગઠનનો તમે એનો હાર્દ સમજી જાઓ એની ફિલોસોફી સમજી જાઓ તો તમે નિયમો ઓટોમેટિક પાડતા થઈ જશો તમારે દરેક બાબતે પૂછપૂછ નહીં કરવી પડે તો સેમ બંધારણ કે બંધારણ છે એના માટે છે નાગરિકો માટે છે તે એકબીજાને પૂછીને એકબીજાને નુકસાન ના થાય અને સાથે હળીમળીને ચાલે અને એકબીજાના હક્કોનું એકબીજાના વિચારોનું એકબીજાની માન્યતાઓનું એકબીજાનો રિસ્પેક્ટ કરીને આપણે ચાલીએ એના માટે છે બરાબર અને વ્યક્તિ તરીકે એક સામાન્યમાં સામાન્ય વ્યક્તિ તરીકે તમારી આઝાદી જોખમમાં ના મુકાય એના માટે આ બંધારણ છે એને પ્રોટેક્ટ કરવા માટે બંધારણ છે કરોડો સામે એક માણસના વિચારો એક માણસની આઝાદી એક માણસનું જે પણ કંઈક હોય એનું અસ્તિત્વ એના પ્રોટેક કરવા માટે આ બંધારણ બનાયેલું છે બરાબર આટલી ભાવના તમે જો મૂળ ભાવના સમજી જાઓ બરાબર તો તમે કાયદાનું ઇન્ટરપ્રિટેશન પ્રોપર રીતે કરશો અત્યારે તમે જુઓ કે કેટલા ખોટા જજમેન્ટો સુપ્રીમ કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધીના જજો આપી રહ્યા છે અને આપણે ચૂપચાપ ચલાવી રહેવું પડે છે હાઈકોર્ટની અંદર જેમ કે એટ્રોસિટીનો કાયદો છે એટ્રોસિટીના કાયદાની અંદર જામીન આપવાની જોગવાઈ જ નથી તેમ છતાં હાઈકોર્ટના જજોએ હજારથી વધારે કેસની અંદર જામીન આપી છે એવું એટ્રોસિટીના કેસ ઉપર કામ કરતા સંજય પરમારનું કહેવું છે એટલે તમે વિચારો કે એ જજોએ જોગવાઈ હોવા છતાં એમણે એવું તો કેવું ઇન્ટરપ્રિટેશન કર્યું કે જામીન આપવાના ના પાડી છે તેમ છતાં એમણે આપી દીધી તો બંધારણ ખરું ના આખું આના ઉપર છે કે તમે શું સમજો છો એની મૂળ ભાવના પકડીને ચાલો છો તમને કાંઈ નહીં થાય તમને લડતા બી ફાવશે સમજતા બી ફાવશે તો અનુચ્છેદ ઓગણીસ છે વાણી સ્વતંત્ર વગેરે સંબંધી અમુક હકોનું રક્ષણ સ્વાતંત્ર હક તો એ હું વાંચી જાઉં છું એના દ્વારા તમને ખબર પડશે કે તમે સરકાર સામે બિંદાસ લડી શકો પણ તમારી દાનત હોવી જોઈએ ભાઈ મને યાર સરકારી નોકરી મળીને પેન્શન મળવાનું છે ને આમ થશે ને તેમ થશે ને એ બધા ડરમાં રહેશો તો કાંઈ તમને કાંઈ નહીં મળે જો આજથી એક અઠવાડિયે દસ દિવસ પહેલાં બરાબર મુસ્લિમો વિરુદ્ધ ન્યૂ પેપરોમાં કેટલું બધું ચાલતું હતું મીડિયાની અંદર બહુ ચાલતું હતું અફવાઓ પણ કેટલી બધી ફેલાતી હતી ત્યાં સુધી કે પોલીસવાળાઓ એમના જે અંદર અંદરના જે કોમ્યુનિકેશન હોય ને બરાબર એ પણ સોશિયલ મીડિયામાં લીક થતા હતા જેનાથી પ્રજાની અંદર ડર ફેલાય મુસલમાનો વિરુદ્ધ નફરત ફેલાય બરાબર એવા અંદર અંદર વાળા લેટર પણ લીક થતા હતા એની સામે વાલજી પટેલ વાલજીભાઈ પટેલે એક અરજી કરી દીધી સુપ્રીમ કોર્ટમાં ધ્યાને પણ લેવાઈ ગઈ અને તમે જુઓ કે ગુજરાત પોલીસમાંથી જે બે લેટર લીક થયા એના પછી બધું બંધ થઈ ગયું એના પહેલાં આરામથી બધા લીક થતા હતા મુસ્લિમ વિરોધી જે પણ ગેરસમજ ફેલાવે ને એવા લેટરો પછી બીજું એક આપણે જાણીએ છીએ કે નેપાળમાંથી પચાસ મુસ્લિમો આતંકવાદીઓ આવ્યા છે એ પણ મીડિયાની અંદર બહુ ચાલ્યું હવે તમે વિચાર કરો કે સરકારના બે વિભાગો વચ્ચે અંદર અંદર લેટરમાં વાતચીત થાય તો એ મીડિયામાં કઈ રીતે આવે તો પણ આ બધું બદ ઇરાદાપૂર્વક થતું હતું પણ આ જ્યારે મુસ્લિમો અગ્રેસિવ થયા અને સુપ્રીમ કોર્ટમાં ગયા હાઈકોર્ટમાં ગયા મીડિયાવાળાને ખેંચી ગયા તમે જો ઘણું ઓછું થઈ ગયું છે અને સોશિયલ મીડિયાની અંદર છેલ્લા એક અઠવાડિયામાં તમે જોયું હશે કે જેવી હમણાં પકડી પકડીને કાર્યવાહી કરવા માંડી છે તો મુસ્લિમો વિરુદ્ધ લખવાનું પણ હવે સોશિયલ મીડિયામાં ઓછું થઈ ગયું છે અફવાઓ ફેલાવાનું પણ ઓછું થઈ ગયું છે અને હવે તો ફોરવર્ડ કરતાં પણ લોકોને બીક લાગે કે આ સાચું હશે કે ખોટું હું ફોરવર્ડ કરીશ ને ભરાઈ જઈશ તો અને પહેલાં લોકો બિંદાસ કરતા હતા તો જ્યારે મુસલમાનો જાગૃત થયા અને સમજતા થયા કે ચાલુ ના હવે તો લડવું જ પડશે કાયદાકીય રીતે જ લડવું પડશે કાયદો અમને રક્ષણ આપે છે અને એનો ઉપયોગ કર્યો તો પેલા લોકો પાછા પડ્યા તો સેમ વસ્તુ સરકારી કર્મચારીઓનું છે કે સરકારી કર્મચારીઓ જો કાયદાનો ઉપયોગ નહીં કરે અને સામે નહીં પડે સામે નહીં લડે તો તમને આ રીતે ડરાઈ ડરાઈ કરશે અને તમને ધમકાવ ધમકાવ કરશે મેં જે વાંચ્યું ને એ પચીસ જુલાઈ બે હજાર ઓગણીસનું હતું બરાબર સરકારનો પરિપત્ર એક્સપ્રેશન બાબતે આ છે ગવર્મેન્ટ એમ્પ્લો ત્રિપુરા હાઈકોર્ટનું છે ગવર્મેન્ટ જોઈન રિલીઝ પોસ્ટ વ્યૂઝ ઓન સોશિયલ મીડિયા ત્રિપુરા હાઈકોર્ટ અને ક્યારનું છે જાન્યુઆરી અગિયાર ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે આ જ વર્ષનું જાન્યુઆરીનું છે પેલો જે પરિપત્ર જે સરકારનો ઓર્ડર તે ગયા વર્ષનો હતો હવે જો ત્રિપુરા હાઈકોર્ટ શું કહે છે કે હવે મુદ્દો એવો હતો એમાં કે ચાર દિવસ બાકી હતા લિપિકા પોલ કરીને કોક હતા અને એમણે સોશિયલ મીડિયાની અંદર પોતાના વ્યૂઝ રજૂ કર્યા હશે એટલે એમને પછી ડિસમિસ માટે એમને પછી નોટિસ ફટકારી એટલે પછી બેન ગયા બેન છે કે ભાઈ છે ખબર નહીં પણ લિપિકા નામ છે એમનું એટલે બેન જ હશે તો ચાર દિવસ રિટાયરમેન્ટના બાકી હતા અને પછી અને એમણે પોલિટિકલ પ્રોગ્રામની અંદર ભાગ લીધો હતો અને પોતાનો ઓપિનિયન બીજેપીની વિરુદ્ધ રજૂ કર્યો હતો એટલે બીજેપી ખબર છે કે કાયદાનો કેટલો દુરુપયોગ કરે છે સત્તાનો કેટલો દુરુપયોગ કરે છે એટલે એમણે પછી અત્યારે ગુજરાતની અંદર થઈ રહ્યું છે એ જ રીતે એમણે ત્યાં સરકારી કર્મચારીને ડરાવવા માટે કંઈક નોટિસ વોટિસ ફટકારી હશે તે બેન ગયા કોર્ટમાં અને કોર્ટે જજમેન્ટ આપ્યું કે એટલે ઇન્કવાયરીના ઓર્ડર આપ્યો હતો અને પછી કીધું એન ઇન્કવાયરી અગેન્સ્ટ અ રિટાયર્ડ એમ્પ્લોઈ ડિસમિસ્ડ અને કીધું કે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ કેન ટેક પાર્ટ ઇન પોલિટીકલ પ્રોગ્રામ્સ ઇન્કલુડિંગ મિટિંગ એન્ડ કેન ઇવન પોસ્ટ કોમેન્ટ ઓન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બરાબર ત્રિપુરા હાઈકોર્ટે કહી દીધું છે એ જ હાઇકોર્ટનો ચુકાદો ગુજરાતમાં પણ લાગુ પડે જેટલું પણ હાઈકોર્ટના ચુકાદા હોય ને એક દરેક સ્ટેટની અંદર લાગુ પડે હાઈકોર્ટથી ઉપર સુપ્રીમ કોર્ટનો ચુકાદો હોય બરાબર એટલે ત્રિપુરા હાઈકોર્ટનો ચુકાદો અહીંયા આગળ પણ લાગુ પડે જો સરકારી એમ્પ્લો નોકરી કરનારા લોકોએ કર્મચારીઓએ લખવું હોય ને આવું કંઈક ફસાય ને તો આ ઓર્ડર તમે ચીપકાઈ શકો ચીફ જસ્ટિસ એ કુરેશી સેટ ધેટ એટેન્ડિંગ પોલિટિકલ રેલીઝ કુડ નોટ બી કન્સિડર્ડ એઝ અ ઇન્વોલ્વમેન્ટ ઇન પોલિટિક્સ એન્ડ ઇવન ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ શૂડ હેવ ધ લિબર્ટી ટુ પોસ્ટ ધેર ઓપિનિયન્સ કારણ કે આખરે તો એ નાગરિક છે એ સરકારી નોકરી કરે કે પ્રાઇવેટ નોકરી કરે કે ધંધો કરે કે એક્સાઈઝ કરે સરકારી નોકરી કરે એટલે સરકારે ખરીદી થોડા લીધા છે બીજેપીના ગુલામ થોડા થઈ ગયા છે બરાબર સરકારી નોકરી કરે છે તો મતલબ અગિયારથી પાંચ એને નોકરી કરવા ને ત્યાં પૈસા કમાય એનું કામ કરે બાકીની એની આખી પોતાની જિંદગી છે એને જેમ વર્તવું હોય વર્તી શકે છે જેમ જીવવું હોય એ જીવી શકે છે અને એના જે પણ વ્યૂ છે એ એક્સપ્રેસ કરી શકે છે પણ આ તમે શું કહેવાય કોન્ફિડન્ટ હોવા જોઈએ તમારા

During election times, as is well known, political parties and their leaders as well as nominated candidates take out rallies and address public gatherings. Every person who is present in the audience during such addresses cannot be stated to have participated in the rally. It like a Japan rally is the joke. A student of politics. એન એન્થુજિયેસ્ટિક યંગ મેન અ રિપોર્ટર ઓર જસ્ટ અ ક્યુરિયસ બાય સ્ટેન્ડર્ડ ઓલ આર લાઇકલી ટુ બી પ્રેઝન્ટ ઇન એની પોલિટિકલ ગેધરિંગ એટલે કે કોઈ વિદ્યાર્થી હોય પોલિટિક્સનો કોઈ એન્થુજિઅસ્ટ જિજ્ઞાસુ કોઈ યંગ માણસ હોય કોઈ રિપોર્ટર હોય બરાબર કોઈ ખાલી જિજ્ઞાસા માટે જ કે હા ચાલો રાહુલ ગાંધી આવે તો ચાલો જોવા જઈએ દેટ ડઝન્ટ મીન કે એ રેલીનો ભાગ છે કે કોંગ્રેસમાં જ વોટ નાખવાનો છે તો કોઈ પણ ત્યાં ઊભો રહી શકે

રેલીનો બનંદા સરબનંદા સોનોવલ ગવર્મેન્ટ હેઝ ટોલ્ડ ધોઈઝ ટુ રિફ્રેમ ફ્રોમ ક્રિટીસાઇઝિંગ ગવર્મેન્ટ પોલિસીસ ઓપનલી એન્ડ ફેસ ડિસિપ્લરી એક્શન કે તમે સરકારની આ રીતે જાહેરમાં ટીકા કરવાનું ટાળો નહીં તો ડિસિપ્લરી એક્શન માટે તૈયાર રહો આવું આસામ ગવર્મેન્ટે ત્યારે ત્યાં સુધી કહી દીધું હતું in a notification by the office of the director of higher education, assam stated that a government servant shall not make any statement of fact or opinion criticizing the government. if any government servant is found criticizing the government, he/she will be held responsible for violation of rule 3 and rule 7 of assam civil service rules 1965, which will attract the appropriate provision of the assam service. રૂલ્સ નાઇન્ટીન સિક્સટી ફોર મતલબ પછી એ સરકારે તો મતલબ આવું નોટિફિકેશન બી બરવાડી દીધું કે તમે સરકારી એમ્પ્લોય થઈને આવું કંઈ ક્રિટિઝમ કરશો તમે ટીકા કરશો તમે તમારી સામે ડિસિપ્લરી એક્શન લઈ પણ આ ડિસિપ્લિનમાં આવે છે કે નહીં આ તમારા ઉપર છે સરકારી કર્મચારી તરીકે તમે જો સરકારની ટીકા કરો છો અને સરકારે એમ કે તમે ડિસિપ્લિનનો ભંગ કર્યો સરકારી કર્મચારી તરીકે આ ના થાય બરાબર એવું જો સરકાર કે તો આ ડિસિપ્લિનમાં આવે છે કે નહીં તમારે નક્કી કરવાનું છે કારણ કે ભારતનું બંધારણ હક અનુચ્છેદ એ તમારી ફેવરમાં છે બરાબર એટલે સરકારને મન ફાવે એમ નિયમો ના બનાવી શકે નિયમો છે બંધારણના અનુરૂપ હોવા જોઈએ જે આપણા દેશમાં નથી થતું જેમ કે સમાન કામ સમાન વેતન આપણા દેશમાં નથી અને આપણે એનું સરખું ચેલેન્જ નહીં કરી શકતા જોકે સુપ્રીમ કોર્ટમાં છે છું અને સુપ્રીમ કોર્ટ તમે જાણો છો કે કોણ લોકો ચલાવી રહ્યા છે કેવા જજો ચલાવી રહ્યા છે અને એનો ચુકાદો નહીં આવતો એવા ઘણા બધા કાયદાઓ છે એક અસંધારો છે એ પણ એવો જ છે મુસલમાનોને હેરાન કરવાને એમના પોતાના એરિયાની અંદર ફિક્સ કરવા માટે જાણે કાયદો બનાવ્યો હોય એવી સ્થિતિ છે બરાબર કંઈ બી થાય અસંધારો લાગુ પડી દો અને પછી કહે છે કે ગુજરાતમાં શાંતિ છે તો આ ચાલવા દેવું કે ના ચાલવા દેવું એ તમારા હાથમાં છે બરાબર હું થોડી કોમેન્ટો લઈ લઉં પછી આપણે આગળ વાત કરીએ જય ભીમ રોહિતભાઈ આવતીકાલ વિશે વાત કરીશું તો સુશાંત પ્રધાન कौशिक હિન્દી મેં વાત કરો યાર ગુજરાતી

ગુડ ઇન્ફોર્મેશન પી આર સોલંકી સેવા શિસ્તના નામે સસ્પેન્ડ કરી શકે વારિયા જયેશ શિસ્તના નામે કરી શકે પણ શિસ્તમાં આવે છે કે નહીં એ કોણ ડિસાઇડ કરશે એ તો તમે ચેલેન્જ કરી શકો ભાઈ આ સિસ્તમાં નહીં આવતું આ તો મારા વાણી સ્વતંત્રતાના હકમાં આવે છે એટલે મેં આગળ બી કીધું હતું કે બે વસ્તુ છે કે તમે જે ઓપિનિયન મૂકો છો એનાથી એકચ્યુઅલમાં શિસ્ત આવે છે એકચ્યુઅલમાં કઈ સરકારને નુકસાન થઈ રહ્યું છે કે તમે એક નાગરિક તરીકેને તમારા ઓપિનિયન મૂકો છો જેમ મેં આગળ કીધું એમ કે સરકારે ત્રણ વસ્તુઓ અહીં અંદર જે મૂકી હતી કે કેન્દ્રની પોલિસી હોય બરાબર એને કંઈક અફેક્ટ કરતું હોય તો બીજું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સંબંધો કદાચ ખરાબ થઈ શકે કેન્દ્ર અને ફોરેન વચ્ચેના સંબંધો ખરાબ થઈ શકે આવી બધી બાબતો હોય અફેક્ટ કરતું હોય બરાબર તો એ કદાચ શિસ્તમાં લઈ શકે કે હા ચાલો અનાથી થયું પણ જે શિસ્તમાં જ ના આવતું હોય એ આગળ કીધું હોય કે ભાઈ તમારું અનાજ ખરાબ આપો છો તમે અથવા ચાર પાંચ રૂપિયા તમે વિદ્યાર્થીઓને પેલું ખાવાનું પકવવા માટેના જે આપો છો આટલામ તો થોડું થતું હોય તો એ બધું થોડું શિસ્તમાં આવે એટલે એ બહુ તમારે વિવેકથી નક્કી કરવું પડે કે તમે જે પોસ્ટ કરો છો જેમ કે હું કેટલું બધું પોસ્ટ કરું છું ઘણા લાગતો છે હું કહું છું કે ભાઈ આટલું બધું લખાય છે પણ હિન્દુ ધર્મ વિશે જે લખવું છે એ બધું પ્રોપર સિસ્તમાં જ છે એમના હિન્દુ ધર્મ ગ્રંથોમાં લખેલું છે અને આપણા જેટલા મહામાનવો થઈ ગયા એ બધાએ લખેલું છે કાલે કોઈ ચેલેન્જ કરે કોર્ટમાં લઈ જાય તો બધું આપણે પ્રૂવ કરવાની તૈયારી છે તો એવું તમારી પાસે પણ તૈયારી હોવી જોઈએ તમારા વિવેકથી ચકાસેલું હોવું જોઈએ બિપિન કુમાર ભારતી કહે છે શિક્ષિત અને નૌકાયાત વર્ગ સત્તા સામે સવાલ ના કરે એ માટે કાયદાકીય ડર બતાવીને ચૂપ રહે તે માટે આ બધું કરવામાં આવે છે બિપિન કોધુરું જ્ઞાન ડર વધારે છે વિનોદ કુમાર કહે છે શિક્ષિત વર્ગ જો સવાલ નહીં કરે તો કોણ કરશે અભડને તો ખબર જ નથી પડતી કે સવાલ કોને કરવો પ્રિન્સ વાઘેલા કહે છે ગુડ ઇન્ફોર્મેશન રીધમ પટેલ કહે છે જય ભીમ કૌશિકભાઈ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને મર્યાદા શું ના કરવું જોઈએ શું પોલિટિક્સમાં હવે એના વિશે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ તો પ્લીઝ શરૂઆતથી વિડીયો જોવા માટે વિનંતી છે મજામાં બાલાજી બાલાજી પરમાર જય ભીમભાઈ બરાબર તો વાણી સ્વાતંત્રતાનો જે હક એ છે આપણો અનુચ્છેદ વાંચી જઈએ અને પછી બાબા સાહેબ ઉપર વાત કરીશું વિડીયો શેર કરજો તમારી પ્રોફાઇલ ઉપર ગ્રુપમાં બીજા લોકોને બી જોડજો કોઈ તમને મિત્ર લાગે કે ભાઈ એને બી આ ઇન્ફોર્મેશન આપવા જેવી તો કોમેન્ટમાં ટેગ કરજો બરાબર અને કંઈ પૂછવું હોય તો ફટાફટ પૂછજો હું ખાલી આટલું થોડું વાંચી લો પછી આપણે કાલે જે ચૌદમી જન એપ્રિલ ઉજવવાના છીએ એના ઉપર આપણે વાત કરીશું અનુચ્છેદ ઓગણીસ વાણી સ્વાતંત્ર્ય વગેરે અમુક હકોનું રક્ષણ એક સર્વ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો શાંતિપૂર્વક અને હથિયારો વગર એકઠા થવાનો મંડળો અથવા સંગો રચવાનો કે સરકારી મંડળીઓ રચવાનો ભારતના રાજ્ય ક્ષેત્રમાં સર્વત્ર મુક્તપણે ફરવાનો ભારતના રાજ્ય ક્ષેત્રના ગમે તે ભાગમાં નિવાસ કરવાનો અને સ્થાયી થવાનો આ બધા હક્કો સ્વાતંત્રતાના હકના અનુચ્છેદ નંબર ઓગણીસની અંદર આપણે આગળ બી છે લાંબુ લાંબુ પણ બેઝિક આટલું છે બરાબર તો એમાં જે પહેલો છે વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્રનો તો અધિકાર તમને આ સાહેબે લખી દીધું તમને આપી દીધું બાબાસાહેબનો સાહેબનો બર્થડે છે અને ઉજવવાનો બરાબર હવે એ અધિકાર તમે ઉપયોગ જ ના કરો તો પછી મતલબ શું એટ્રોસિટીનો કાયદો છે પણ તમે એનો ઉપયોગ જ ના કરો અને માર ખાતા રહો તો એનો મતલબ શું સાયબર ક્રાઈમ બરાબર આઈટી એક્ટ બે હજારનો બે હજારની સાલની અંદર બનેલો છે પણ એનો મુસલમાનો આજ સુધી ઉપયોગ જ નહોતા કરતા તો પછી કાયદા લખનારા પણ શું કરે તો તમારો વાણી સ્વતંત્રનો સ્વતંત્રતાનો હક અધિકાર લખેલો છે પણ હવે તેનો ઉપયોગ જ ના કરો અને સરકારની સરકારના જે ફાલતુ ઓર્ડર છે એને તમે જો નલ એન્ડ વોર્ડ ના કરાવી શકો બરાબર અથવા જે ખોટી નોટિસ મોકલી હોય તમને તો તમે એની સામે અપીલ ના કરો બરાબર એમને કોર્ટમાં ના ખેંચી જાઓ તો પછી તમારું કશું ના થાય એના માટે હું થોડો લડવા આવું તો બીજો કોઈ લડવા થોડો આવે આપણે ઘણીવાર કહીએ છીએ કે ભાઈ દેશ માટે તો જાન આપી દઈએ બરાબર દેશ માટે તો ફલાણું કરી દઈએ કરી દઈએ ચાલો તમે તમારો વાણી સ્વતંત્રતાનો હક નહીં બચાવી શકતા દેશ માટે તો કરવાના બીજું કે પોતાના માટે કરવું ખાસ કરીને જે પોલિસી લેવલ ઉપર એ દેશ માટે કરવા બરાબર જ છે જેમ કે આ ત્રિપુરાનો મેં તમને જે કિસ્સો કીધો બુનનું નામ છે દીપિકા પોલ હવે દીપિકા પોલે

એનો ઉપયોગ કરી શકે તો આ દેશ સિવાય છે આ સરહદ પર લડવા બરાબર જ છે સરહદ પર લડવું હું તો હજુ ઈઝી છે કારું ત્યાં ગોળી મારો કે તો ગોળી ખાઓ અહીંયા તો રોજ ટોર્ચર સહન કરવાનું રોજ કંઈક ને કંઈક પ્રેશર સહન કરવાનું પાછું એ લોકો વચ્ચે જ કામ રહેવાનું ડરમાં રહેવાનું કે શું કરશે ને શું નહીં કરે અને તો પણ લડવાનું તો પણ લખવાનું તો પણ બોલવાનું તો હું તો કોઈ આ સિવિલિયન તરીકે લડવું ને એ સેના કરતાં વધારે ગુરુ છે ક્યાં તો છુટકારો તો થઈ જાય તો કુટકારો ના થાય એટલે જો અસલી દેશ જેવા જેવાગળે ને સરકારી કર્મચારીઓ કરવી હોય ને તો આ છે કે તમારે ત્યાં જેટલું ખોટું થઈ રહ્યું છે એની ટીકા કરો સાચું હોય તો બોલવામાં કશો વાંધો નહીં બરાબર કોમેન્ટો છે થોડી લઈ લઈએ ફારિયા જયેશ કે છે જીપીએસસીના ઇન્ટરવ્યુ બાબતે મારે કોર્ટમાં કેસ મૂકવાનો હતો ત્યારે મને ઘણા મિત્રોએ કહેલું કે આપણી સરકારી માણસ છીએ સરકાર સામે કેસ ના મૂકી શકીએ પણ આજે હું જાણું છું કે આપણી સરકાર સામે નહીં પણ જે ખોટું હોય એની સામે લડી શકીએ અને અન્યને જણાવી રહ્યો છું અરે ઘણા અધ્યાપકો એમ સમજાવી રહ્યા હતા કે જીપીએસસી બેન કરી દેશે બોલો આપણી પાસે આવું જ્ઞાન છે બંધારણ પરીક્ષામાં પાસ થવા ગોખવા માટે નથી બકુલા સોલંકી છે સાંભળેવાળાને વળતો પ્રહાર ના કરો તો તમે હારેલા જ છો લડશો તો જરૂર જીતી શકાય જેના હાઈકોર્ટના તમે ઘણા ઉદાહરણો પૂરા પાડ્યા છે હસમુખ સોલંકી કહે છે વર્તમાન પ્રશ્ન છે પ્રવીણ સોંદર કે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા હોય તો તે કોઈ સવાલ કરી શકે નહીં જો પ્રવિણ પ્રવીણ સોંદરવાભાઈ કોન્ટ્રાક્ટ બેઝ વાળા જેટલા પણ છે કોન્ટ્રાક્ટમાં છે ફિક્સ પિક્સમાં છે પછી આઉટસોર્સ વાળા છે બરાબર તમારું શોષણ થઈ રહ્યું છે તો બધા તમે પણ જાણો તમારું શોષણ થઈ રહ્યું છે અને એને જ આધાર બનાવીને તમારું શોષણ કરી રહ્યા છે તમે જો બોલશો નહીં લડશો નહીં બરાબર નોકરી જવાના બીકે તો એ તો ચાલુ જ રહેવાનું છે ક્યારેય અંત નહીં થાય ઉલટું વધારે કરશે ભાઈ આ તો ચૂપ જ છે ને આ તો લડવાનું જ નહીં આ બોલશે તો એને કાઢી નાખીશું પેલું કરીશું તો એ પણ છે ને એવા જ નબળા લોકો શોધે છે બરાબર અને નબળા લોકોને જ રાખે છે તો જે આઝાદી મળી છે તમને બરાબર એની કિંમત ચૂકવવી પડે ગાંધીજીએ લડી લીધું ને એ લડી લીધું ને સાહેબે બંધારણ બનાવી દીધું ને એટલે પતિ એવું નહીં હતું આપણે પોતે પણ એની પ્રેક્ટિસ કરવી જરૂરી છે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની પ્રેક્ટિસ કરવી જરૂરી છે બરાબર હવે આ જો બધી જેટલા અનુચ્છેદ લખેલા છે ને જેટલી કલમો લખેલી છે એનો તમે ઉપયોગ જ નહીં કરો એની પ્રેક્ટિસ જ નહીં કરો તો પછી શું મતલબ ડૉક્ટર હોય અને પોતાના ડૉક્ટરી જ્ઞાનનું જો પ્રેક્ટિસ ના કરે દર્દીઓની સેવા ના કરે બરાબર તો પછી એ ડૉક્ટરીમાં નિપુણ કઈ રીતે થાય વકીલ હોય અને કોર્ટમાં કેસો ના લડે તો એ કાયદામાં નિપુણ કેવી રીતે થાય એ જ રીતે નાગરિક તરીકે આપણને જેટલા અધિકારો મળ્યા છે જેટલી ફરજો પાડવાની છે બરાબર એની જો પ્રેક્ટિસ નહીં કરીએ એના આપણા જીવનમાં નહીં લાવીએ તો પછી બંધારણ કઈ રીતે બચશે અને પછી તો બંધારણમાં લખેલું હોય કે ના લખેલું હોય શું ફરક પડે એટલે કોન્ટ્રાક્ટ બેઝમાં છીએ ને આપણાથી બોલાય નહીં એ વાત ખોટી છે ઘણા લોકો લડ્યા છે બોલ્યા છે નોકરીમાં રહ્યા બી છે ઘણાએ ગુમાવી બી છે પણ એમણે ફાયદા કરાવ્યા છે જેમણે ગુમાવી છે નોકરીઓ એમણે ફાયદા બી કરાવ્યા છે અને એ લોકો છે ને મુક્ત થઈ ગયા બધામાંથી તો ચાલુ આ શું જઈને પગે પડવાનું તો વધારે પૈસા લખાવે ઓછાની અંદર સહી કરવાની બરાબર અથવા મન ફાવે એટલા કલાક કામ કરાવે આશાબહેનોનું બહુ શોષણ થતું હતું આશાબહેનો સંગઠિત થઈ અને લડે આશાબહેનને ઘણા બધા બેનિફિટ્સ મળ્યા છે એ જ ફાર્માસિસ્ટો સાથે થયું છે કોન્ટ્રાક્ટ આઉટસોર્સમાં પણ થોડા થોડા કરીને બેનિફિટ્સ મળ્યા છે જો કે અમુક લોકો શહીદ પણ થઈ ગયા છે પણ એ તો હોય જ જ્યાં યુદ્ધો થાય ને જ્યાં લડાઈ હોય ત્યાં અમુક લોકો શહીદ થાય અને થવું જ પડે હવે તમે એમ કહો કે અમને તો કશું થાય જ નહીં બરાબર અમને તો ખરોચ બી ના આવી જોઈએ બધું મળી જાય તો એ તો ના થાય એ તો થોડું સહન કરવું પડે મને જ ખબર છે કે મને કેટલી ગાળો પડે તો અભી હું સોશિયલ મીડિયામાં વિડીયો નહીં કરતો રોજ રાતે નવ વાગે આવી જઈએ છીએ ને રોજ સવારે લખું છું ક્યારે એવું તમને લાગ્યું કે કહું છું આજે ગાળો વધારે પડી એટલે દસ દિવસ બંધ કરી દીધો તો તમારા સમાજને જાગૃત કરવો હોય તો તમારે બોલવું પડે લખલું પડે અને ગાળો બી ખાવી પડે તમે એમ સમજો કે મન કોઈ ગાળો બોલે જ નહીં કોઈ મન ડરાવે નહીં કોઈ મન ફોન પર ધમકી ના આપે પણ સડસડાટ આંદોલન ચાલી જાય અને બધા લોકો જાગી જાય એ શક્ય જ નહીં તો થોડું તો વેઠવું પડે કેતન ખેતરિયા કહે છે પહેલાં તો કોઈ કર્મચારી ભારતનો નાગરિક છે તો પોતાની મર્યાદામાં રહી તે સરકારનો વિરોધ કરી શકે છે સાચી વાત છે જય જાવડા કહે છે લીમડાના શિક્ષક પાસે જવાબ માગેલ તેના વિશે શું કરી શકાય એ તો લીમડીના શિક્ષક જોડે જ વાત કરવી પડે મેં એમની જોડે વાત કરી હતી અને કીધું એમણે ઓકે છે એ આગળ કાર્યવાહી કરશે એ બાબતે અને કીધું કે જરૂર હશે તો કે અમને તમને આગળ જણાવીશું પણ લગભગ તો જરૂર નહીં પડે કારણ કે બેન બહુ પહોંચેલા છે બહુ લડાકુ માણસ છે અને વર્ષોથી એ મુમેન્ટમાં એવા સક્રિય છે પણ જરૂર પડશે તો આપણે બધા છીએ જ બિપિન કુમાર ભારતીય કહે છે નાગરિક તરીકે જાગૃત રહેવું એ પણ દેશભક્તિ જ છે વિનોદ કુમાર કહે છે આપણા લોકોમાં જો ખરેખર બાબા સાહેબના બલિદાનનો સાચો ખ્યાલ હોય તો નાલાયક પેદા જ ના થ ના થાય પણ ના પણ નાલાયક લોકો સમાજને સાથે રાખીને બાબા સાહેબના વિચારોનું ખૂન કરી રહ્યા છે તેના માટે આપણે શું કરી શકીએ કૌશિકભાઈ એના માટે છે ને આપણે વધારે વધારે સાહેબને વાંચીએ અને વધારે વધારે લખાણો લોકો સુધી પહોંચાડીએ એ ફેસબુક પર લખીએ ટ્વિટર પર લખીએ કે બ્લોગની અંદર લખીએ છાપાઓમાં લખીએ નાના નાના છાપાઓ પકડો આ સંદેશ દિવ્યભાસ્કર ગુજરાત સમાજે બધા મોટાને ભૂલી જાઓ પણ નાના નાના જે ડિજિટલ છાપાઓ છે ડિજિટલ પ્લેટફોર્મો છે બરાબર એ બધાનો ઉપયોગ કરો પોતાનું એક બહુજન સંગઠક હમણાં આપણું શરૂ થયું છે એની અંદર આપો સમાજના મેગેઝિનો ચાલતા હોય એની અંદર આપો તો એની અંદર જેવા જતા જશે લોકો વાંચતા જશે સમજતા જશે અને જાગૃત થતા જશે જ્યારે મેં શરૂ કર્યું સોશિયલ મીડિયામાં લખવાનું અને ખાસ કરીને વિડીયો કરવાનું તો હું ઘણું બધું સાંભળતો હતો બરાબર ઘણું બધું લોકો મારા વિશે બોલતા હતા ઘણું બધું સંભળાઈ જતા હતા અને આજે લોકો સાંભળે છે આજે લોકો રાહ જોતા હોય કે નવું વાક્ને કૌશિકભાઈ જોડથી કંઈક જાણવા મળશે તો એને તમારે ટાઈમ બી આપવો પડે એ લોકો સતત આ ક જે તમે નાલાયક લોકોની વાત કરી એ નાલાયક લોકો સતત કરે છે દરેક પ્રસંગે પોતાની નાલાયકી છતી કરતા હોય છે જ્યારે આપણે દરેક પ્રસંગે આપણી મૂવમેન્ટ પ્રત્યેની નિષ્ઠા છતી નહીં કરતા દરેક જગ્યાએ મૂવમેન્ટ પ્રત્યેની આપણી જે નિષ્ઠા કરીને એ દરેક જગ્યાએ નહીં બતાવતા અને એટલે એ લોકો ફાઈ જાય છે હિતેશ ભાગ્યા લખે છે સરકારી કર્મચારીઓ અધિકારીઓ જ સરકારની કામગીરીને નજીકથી જોઈ શકતા હોય છે અને અમલવારી પણ તેઓ જ કરતા હોય છે પણ મોટે ભાગે તેઓ નેતાઓના આદેશો મુજબ કાયદાકીય દાવપે અજમાવીને ખોટાને ખોટું કહેતા નથી અને જી હજુરી કરે છે આ માટે તેમનો ડર અને લાલચ પણ કારણભૂત હોય છે જેમાં અધિકારી કર્મચારીના મંડળોની પણ રાજકીય સ્વાર્થી ભૂંડી ભૂમિકા હોય છે હા એ વાત તો છે કે એની અંદર આ જે સંગઠનો છે બધા એમની પણ એક ભૂમિકાઓ હોય છે યુપીએસસીની એક્ઝામને જોઈ લો

અને વિજય મેળવ્યા છે જો ડર ગયા સો મર ગયા યશવંત વાઘેલા હા જો યશવંત એ છે ને આ ઘણા બધા લોકો છે અમૃત મકવાણા છે યશવંત દાદા છે આવા ઘણા લોકો છે કે જેમણે સરકારી કર્મચારી તરીકે જોબ કરી છે અને બે ધડક બે ઝીજક મુવમેન્ટની પ્રવૃત્તિ કરી છે રાજકીય પ્રવૃત્તિઓ કરી છે અને સરકારની ટીકા ટિપ્પણી પણ કરી છે તો આ છે તમારી પાસે હવે તમને ઉપયોગ કરતા આવું જોઈએ જસ્ટ લાઈક ના કે આ સમજો કે પેન છે બરાબર પેન તો હું બધાને કઈ ગિફ્ટ આપી દઉં છું પણ હવે શું લખવું એ તમારા ઉપર છે કોક કે મારે લખવું જ નહીં ખાલી સજા ખિસ્સામાં મૂકી રાખો તો એવી વાત છે કે તમારી પાસે જોગવાઈઓ તો છે બંધારણ તમને પ્રોટેક્શન તો આપે છે પણ એ પ્રોટેક્શનનો તમે ઉપયોગ કરો છો કે નહીં એ તમારા ઉપર છે હિતેશ વાઘેલા કહે છે આટલું નજીકથી સરકારની કામગીરી ને જાણતા કર્મચારીઓ નાગરિકના ટેક્સનો પગાર લઈને સરકારના ખોટા નિર્ણયને ન પડકારે તો તે નમક હરામી કહેવાય ખરેખર તો સરકારી કર્મચારી જનતાના સેવક છે નેતાના નહીં આપણે મળવું જોઈએ ને લિટરેચર કહે છે કે અમુક સરકારી ચમચા કર્મચારીઓ સાચા કર્મચારીઓને હેરાન કરે છે હા એ વાત તો છે તો આ સાથે આપણે જે સરકારી કર્મચારીવાળો પાઠ ખરો એ પૂરો કરીએ છીએ બરાબર મહેન્દ્ર બૌદ્ધ કહે છે सुप्रीम कोर्ट के आदेश अनुसार सरकारी कर्मचारी सरकार का विरोध कर सकते है पत्रकार महेन्द्र कि सुप्रीम कोर्ट के आदेश अनुसार सरकारी कर्मचारी सरकार का विरोध कर सकते हैं। बराबर तो तुम्हारी पास प्रोटेक्शन तो है